गुड मॉर्निंग, आई एम दिलीप भाई अमीन फ्रॉम सहजानंद स्कूल। ऑन बिहाफ ऑफ सहजानंद परिवार आई वेलकम टू ऑल माय डियर स्टूडेंट्स फॉर डिजिटल टीचिंग। बिफोर वी स्टार्ट अवर टॉपिक, आई प्रे टू गॉड यू एंड योर फैमिली विल बी हेल्दी एंड सेफ एट योर होम ड्यूरिंग COVID-19 टाइम, दिस क्रिटिकल टाइम। Today we are going to discuss about degree of comparison part 2। मित्रों आज आपने degree ना part 2 का आपने अभ्यास करी शुरू। आपने अगला वीडियो के अंदर degree का part 1 का आपने जो आया था जिसमें positive degree जोड़ी। positive degree एक वचन अने positive degree बहुवचन। आज मित्रों आपने comparative degree का अभ्यास करी शुरू। कंपेरेटिव डिग्री एक वचन अने कंपेरेटिव डिग्री बहुवचन, सिंगुलर अने प्लुरल। तो चलो मित्रों आपणे एना रूल्स अने रेग्युलेशन्स नो अभ्यास करीए, एना नियमो पहेला सौथी पहेला स्टडी करी लईए। लेट्स स्टार्ट। सौथी पहेला कंपेरेटिव डिग्री ने अधिकतावाचक तुलना कहे छे। कंपेरेटिव डिग्री ने अधिकतावाचक तुलना कहे छे। मित्रों अधिकतावाचक तुलना એટલે શું? એકની સરખામણીમાં બીજા વ્યક્તિને એના કરતા ચડિયાતો બતાવો, અધિક બતાવો, એટલા માટે એને કહેવાય છે અધિકતાવાચક તુલના। નંબર 2, કમ્પેરેટિવ ડિગ્રીના જો વાક્ય બનાવવા હોય તો વિશેષણની પાછળ ER પ્રત્યય લગાડવો પડે। કમ્પેરેટિવ ડિગ્રીના વાક્ય બનાવવા માટે વિશેષણની પાછળ ER પ્રત્યય લગાવવો પડે મિત્રો। ઉદાહરણ તરીકે બિગર, સ્મોલર, ટોલર, લોંગર, ઓલ્ડર, હાયર વગેરે। તો આ પ્રકારના વિશેષણનો વાક્યમાં આપણે ઉપયોગ કરીશું વિશેષણની પાછળ ER। ત્રીજો મુદ્દો, જો વિશેષણના બે ઉચ્ચાર થતા હોય, મિત્રો ધ્યાનથી સાંભળજો, જો વિશેષણના બે ઉચ્ચાર થતા હોય તો તેની આગળ મોર મૂકવું પડે। વિશેષણના જો બે ઉચ્ચાર થતા હોય તો તેની આગળ મોર મૂકવું પડે। દાખલા તરીકે વન્ડરફુલ, તો આપણે બોલીશું મોર વન્ડરફુલ, બ્યુટીફુલ મોર બ્યુટીફુલ, યુઝફુલ મોર યુઝફુલ, પોપ્યુલર મોર પોપ્યુલર, ઇન્ટરેસ્ટિંગ મોર ઇન્ટરેસ્ટિંગ। આ બધા વિશેષણની આગળ આપણે મોર મૂકવું પડશે, કારણ કે એ વિશેષણના ડબલ ઉચ્ચાર થાય છે। વન્ડરફુલ શબ્દને જો આપણે છૂટો પાડીએ તો વન્ડર પ્લસ ફૂલ એટલે ડબલ ઉચ્ચાર ધરાવે છે, માટે આપણે મોર વન્ડરફુલ લખીશું। ઓકે, હવે આપણે ચોથો મુદ્દો જોઈશું। કમ્પેરેટિવ ડિગ્રી ના વાક્યનો અર્થ, કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યનો અર્થ ના કરતા વધારે એવો થાય છે। કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યનો અર્થ થાય છે ના કરતા વધારે। ઓકે, પાંચમો મુદ્દો, જો કમ્પેરેટિવ ડિગ્રીના એક વચનના વાક્યો બનાવવા હોય તો વિશેષણનું જોડાણ, મિત્રો ધ્યાનથી સાંભળજો, અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીના એકવચનના જો વાક્ય બનાવવા હોય તો વિશેષણનો જોડાણ ધેન એની અધર થી કરવું પડે। એકવચનના વાક્યમાં ધેન એની અધર વિશેષણની પાછળ મૂકવું પડે। અને જો બહુવચનના વાક્ય બનાવવા હોય તો વિશેષણનો જોડાણ ધેન એની અધર અથવા ધેન મોસ્ટ અધર થી કરવું પડે। તો મિત્રો કમ્પેરેટિવ ડિગ્રીના જે રૂલ્સ હતા, છ રૂલ્સ છે ને, એ તમે સમજી શક્યા છો। ફરી એક વાર આપણે જોઈ લઈએ, કમ્પેરેટિવ ડિગ્રી એટલે અધિકતાવાચક તુલના, કમ્પેરેટિવ ડિગ્રીમાં વિશેષણની પાછળ ઈયા પ્રત્યય લગાડવો પડે, જો વિશેષણના બે ઉચ્ચાર થતા હોય તો તેની આગળ મોર મૂકવું પડે, કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યનો અર્થ થાય છે ના કરતા વધારે, અને એક વચનના વાક્યનું જોડાણ ધેન એની અંદરથી થાય, અને બહુવચનનું જો વાક્ય બનાવવું હોય તો ધેન એની અંદર અથવા ધેન મોસ્ટ અધરનો ઉપયોગ કરવો
पड़े। तो चलो आ आता है रूल्स और रेगुलेशंस। चलो मित्रों हमें अपने ना उदाहरण में अभ्यास करिए। उदाहरण अभ्यास करता पहला हमें एक वाक्य रखना चाहिए। सबसे पहला नेम प्लस तो बिनो रूप प्लस विशेषण के पाछड़ ईआर प्लस देन एनी अदर प्लस नाउ। तो मित्रों एक वचन की वाक्य रखना है। एक दो तीन चार पांच पांच स्टेप। नाम तो बिनो रूप विशेषण के पाछड़ ईआर देन एनी अदर और नाउ। अब पांच स्टेप की वाक्य बनसे एक वचन में। पर जो वाक्य बहुवचन बनाऊं हुआ है तो वाक्य रचना नेम प्लस टू बी नो रूप प्लस विशेषण ने पाछड़ ईआर प्लस देन मेनी अदर अथवा देन मोस्ट अदर प्लस नाउ। आना पर पांच स्टेप। तो मित्रों तुम समझी सको छो वाक्य रचना में एकवचन ना वाक्य नो जोड़ान देन मेनी अदर साथे और बहुवचन ना वाक्य नो जोड़ान देन मेनी अदर साथे पड़े। बस मात्र आटलो ज फेरफार तमारे खास ध्यान राखवानो छे। तो चलो હવે આપણે એના ઉદાહરણ જોઈશું। ઉદાહરણ નંબર 1 લઈશું। સૌથી પહેલા આપણે એક વચન ના સિંગ્યુલર વાક્ય બનાવીશું। તો મિત્રો તમે જુઓ સૌથી પહેલા શું પૂર્ણ માંથી છે નેમ। તો આપણે જે નામ લખીશું અહેમદાબાદ। ચલો નામ લખી દીધું અહેમદાબાદ। હવે બીજા નંબર માં ટુ બી નું રૂપ અહેમદાબાદ ઇઝ। હવે વિશેષણ ની પાછળ ઈઆર મૂકવાનું છે। अहमदाबाद इज बिगर। अहमदाबाद इज बिगर। पर હવે એક વાક્ય હું અધૂરું રાખું છું। આ ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ ને આપણે કમ્પ્લીટ કરવા માટે કયો શબ્દ જોડીશું આપણે એની અંદર ધેન એની અધર ધેન એની અધર। અહમદાબાદ ઇઝ બિગર ધેન એની અધર। હવે આપણે શેનો ઉપયોગ કરવો પડશે મિત્રો નાઉન સિટી। अन्य शब्द जो लखो हो तो अंत में लिख सको छो इन गुजरात। तो आपको आपको वाक्य कंप्लीट થયો। અમદાવાદ ઇઝ બિગર ધેન એની અધર સિટી ઇન ગુજરાત। અમદાવાદ ગુજરાતમાં બીજા શહેરો કરતા અમદાવાદ ગુજરાતમાં બીજા શહેરો કરતા વધારે મોટું છે। આ પ્રમાણે ગુજરાતી થશે। ઉદાહરણ નંબર 2 લઈશું આપણે। હવે सबसे पहला नाम का उपयोग करी द लायन। त्यार बाद टू बी रूप इज। हवे विशेषण ईआर वालों लखवाना बदले हूँ डबल उच्चार वालों विशेषण लखू छू मोर पावरफुल। द लायन इज मोर पावरफुल। हवे वाक्य आपणे इनकम्प्लीट राखीशुं। आ इनकम्प्लीट वाक्य आपणे कम्प्लीट करवा माटे शुं करीशुं मित्रों then any other लखीशुं। then any other અને હવે નામ તરીકે આપણે એનિમલ લખીશું। તો આપણું વાક્ય શું બન્યું the lion is more powerful than any other animal। અર્થાત સિંહ બીજા પ્રાણી કરતાં વધારે શક્તિશાળી છે। હવે ઉદાહરણ નંબર 3 મિત્રો ફરી એકવાર નામનો ઉપયોગ કરીશું આપણે ધ હિમાલયા। ધ હિમાલયા હવે ટુ બી નો રૂપ મૂકીશું ઇઝ। હવે ઈયર વાળું વિશેષણ લઈશું હાયર। ધ હિમાલયા ઇઝ હાયર અને વાક્યને આપણે પૂરું કરવા માટે શીખીશું। ચાલો હવે વાક્ય બનાવવા માટે શું કરીશું આપણે ધેન એની અધર નો ઉપયોગ। Himalaya is higher than any other। હવે નામનો ઉપયોગ કરી દઈશું આપણે માઉન્ટેન। Then any other mountain અને અન્ય શબ્દ લેવો હોય તો in the world। Himalaya is higher than any other mountain in the world। હિમાલય દુનિયામાં બીજા પર્વત કરતા વધારે ઊંચો છે। આ રીતે આપણે એકવચન વાક્ય બનાવી શકીએ છીએ। ચાલો હવે આપણે થોડા બહુવચન વાક્યનો અભ્યાસ કરીશું। ઉદાહરણ નંબર 4 લઈશું। હવે મિત્રો બહુવચન વાક્ય
इज और विशेषण आप लिख लीजिए यार वाले राहुल इज क्लेवर राहुल इज क्लेवर और क्लेवर के पास आते हैं यार लगाइए क्लेवर के पास आते हैं यार लगाइए इसमें क्ले क्लेवर बन से C-L-E-A-V-E-R यार राहुल इज क्लेवर मित्रों आज आप कंपेरेटिव डिग्री एक वचन बहुवचन अभ्यास
परलेटिव डिग्री एक वचन